ભરૂચના વાગરામાં સર્વધર્મ સર્વ જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો, જેમાં 100 હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના યુગલોએ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. સાંપ્રત મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ લાવવાના શુભહેતુસર અનેક નામી અનામી સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનો મુખ્ય હેતુ લોકો ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખી જે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવી તેઓને ભવિષ્યના ઉજ્જવળ બનાવે એ હેતુસર સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જે અંતર્ગત ભરૂચના વાગરા ખાતે ફાતિમા વેલફેર ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ સર્વધર્મ સર્વજ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે તિલાવત કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ મૌલાના હબીબ સાહેબ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અલ્લાહ એ જ મખલુકને જન્મ આપ્યો, જવે એ બધાને જ જોડા બનાવ્યા છે. ચાર વસ્તુ શરમ, સુગંધ, દાંતણ અને નિકાહ એ પવિત્ર વસ્તુઓ છે. હિન્દુ મુસ્લિમ યુગલોના સમૂહ લગ્નોત્સવ સમારોહના આયોજન થકી ફાતિમા વેલફર ટ્રસ્ટે કોમી એકતાનો એક અનુપમ સંદેશો આપ્યો છે, જે દેશની એકતાનું ઉદાહરણ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એકતામાં જે શક્તિ છે એ અન્ય કોઈ વસ્તુમાં નથી. આપણે એક નહીં રહીએ તો દેશ ખંડિત થઈ જશે. આપ જોઈ રહ્યા છો માનવ એકતાને ખંડિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ માટે એક લપરાક સમાન છે. આજ કા યે પ્રોગ્રામ ફાતિમા વેલફેર ટ્રસ્ટ બિયતબન યુકે ઉસકે પ્રેસિડેન્ટ હાજી અલી ભાઈ વિકા જો કોઠી કે રહેને વાલે હૈ ઉન્હોને યે પ્રોગ્રામ આજ કા 100 બચ્ચે ઓર બચ્ચિયો કે નિકાહ કા પ્રોગ્રામ કિયા હૈ ઓર હમારા મકસદ ઇસમે હિન્દુ મુસ્લિમ સભી હૈ હમારા મકસદ યહી હોતા હૈ કે બચ્ચી ચાહે મુસ્લિમ કી હો ચાહે હિન્દુ કી હો વો ઇન્સાન હૈ ઓર ઇન્સાનિયત કે નાતે અગર કોઈ ગરીબ હૈ તો ઉસકા ખર્ચ ફાતિમા વેલફેર ટ્રસ્ટ ઉઠાને કે લિયે તૈયાર હૈ ઓર સમૂહ લગ્ન કે લિયે જો હમને પ્રોગ્રામ બનાયા વો ઇસી લિયે કે લોગ અપના ખર્ચા અપને ઘરો કે અંદર શાદી મેં બહોત જ્યાદા કરતે હૈ ઓર લોન પર વ્યાજ પર પૈસા લેકર કે જિંદગી પર વ્યાજ ભરતે રહેતે હૈ ઇસકે લિયે ફાતિમા વેલફેર ટ્રસ્ટ ને યે ખર્ચ ઉઠાયા તાકે લોગ વ્યાજ પર ઓર લોન પર પૈસા ના લેં ઓર ફાતિમા વેલફેર ટ્રસ્ટ કે ખર્ચે સે ઉનકી બચ્ચી ઓર બચ્ચો કી શાદી હો જાય ઓર સુકૂન ઓર મોહબ્બત કે સાથ વો અપને ઘર રુખસત હો જાય. ઇજ્તિમાઈ શાદી કે જરિયે આપ ક્યા પૈગામ દેના ચાહતે હૈ? આપસ મેં ઇત્તેફાક ઓર ઇત્તેહાદ ઓર મોહબ્બત કા પૈગામ દેના ચાહતે હૈ. ઇસ વક્ત હિન્દુસ્તાન કે અંદર જો આપસ મેં હિન્દુ મુસ્લિમ કે દરમિયાન નફરતે ફેલાઈ જા રહી હૈ, હમ ઇસ સમૂહ લગ્ન કે જરિયે યે પૈગામ દેના ચાહતે હૈ. ચાહે તુમ કિતની ભી નફરત ફેલા લો લેકિન હમ એક હૈ ઓર એક હી રહેંગે. હમ સાથ મેં મિલકર કે શાદી કરેંગે ઓર સાથ મેં મિલકર કે ખાયેંગે ઓર સાથ હી મેં મિલકર કે હમ અપની જિંદગી ગુજારેંગે. આપણે એક થઈને આગળ વધીશું તો દુનિયાની કોઈ શક્તિ આપણને ખંડિત નહીં કરી શકે. આપણે પ્રથમ માનીએ છીએ, ત્યારબાદ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ છે. લગ્ન ગ્રંથિથી જોડાઈ રહેલા યુગલોને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય વક્તા મૌલાની મુક્તિ મોહમ્મદ સારોદી સાહેબે સંબોધનમાં જણાવ્યું હતું કે સર્વ ધર્મ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ કોમી એકતાનો એક અનુપમ સંદેશ આપે છે. તમે પોતાનો લાભ પછી વિચારજો, પ્રથમ ભાઈનો લાભ વિચારજો. જે હાલતમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે માનવતાનો સંદેશ જ્યારે ઘર ઘર સુધી પહોંચે ત્યારે સમગ્ર ઝઘડાઓ સમાપ્ત થઈ જશે. આજના પ્રસંગમાં સર્વધર્મના લોકો એકત્ર થયા છે એ કોમી એકતાનો સંદેશ આપે છે. સાંપ્રત મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગોમાં જે લોકો દેવું કરીને ખર્ચાઓ કરી રહ્યા છે તેઓ માટે સમૂહ લગ્નોત્સવ એક પ્રેરણાદાયી દ્રષ્ટાંત છે. યુગલોનું સંસારિક જીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સમૂહ સાદી સમારોહમાં ભાગ લેનારી યુગલોને જીવન જરૂરિયાત લક્ષી ચીજવસ્તુઓ ભેટ સ્વગાદ રૂપે અર્પણ કરાઈ હતી. દુવા સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. દુલ્હનો તેમજ કન્યાઓને તેઓના સ્વજનોએ જ્યારે સજ્જન નયનોએ વિદાય આપી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ફાતિમા વેલફેર ટ્રસ્ટના અધ્યક્ષ હાજી અલીભાઈ, વિકાસ સદસ્ય તેમજ નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.